પોરબંદર જિલ્લામાં વધતો જતો કોરોનાનો કહેર એક વર્ષ અને અગિયાર વર્ષના બાળક સહિત વધુ ચાર કોરોના પોઝિટિવ ભાણવડમાં સૌથી મોટું સરકારી અનાજ કૌભાંડ ઝડપાયું પુરવઠા ખાતાના ઓપરેટરોની સંડોવણી બહાર આવતા પોલીસે ઝડપી લીધા ધોરાજી નજીક નો ભાદર બે ડેમ ઓવરફ્લો થવાના આરે દરવાજા ખોલવાના હોવાથી સાડત્રીસ જેટલા ગામોને કરાયા સાવચેત આમ તો સુદામા પૂરી નામ હતું આ શહેર પરંતુ હર્ષદ માતા એ આવીને આ સ્થળે પોરો ખાધો ત્યારથી આ શહેરનું નામ પોરબંદર થયું છે અહીં પોરાઈ માતા મંદિર પણ આવેલ છે પરંતુ આવા મહત્વના મંદિરની જાળવણી કે પ્રચાર પ્રસાર પણ કરવામાં આવતો નથી ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ પોરબંદરના ઝુંડાડા વિસ્તારમાં પોરાઈ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે હર્ષદ માતાજી ઉજ્જૈન જતા હતા તે વખતે માતાજીએ પોરબંદરના આ સ્થળ પર પોરો ખાધો હતો જેથી આ શહેરનું નામ પોરબંદર પડ્યું છે આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ રહ્યો છે જે રીતે દરેક શહેરનું નામ અને તેનો ઇતિહાસ પ્રાચીન હોય છે એ જ રીતે આ પોરબંદર શહેરનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે ઇતિહાસવિદો માને છે કે ઈસવીસન નવસો નેવુંમાં શ્રાવણી પૂનમના દિવસે પોરબંદરનું તોરણ બંધાયું હોવાથી રક્ષાબંધન એ પોરબંદરનું સ્થાપના દિન છે હરસિદ્ધિ માતાજી અહીંયા પોરો ખાધો હોવાથી પોરાઈ માતાજી તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે પરંતુ અંદાજે બસો વર્ષ કરતાં વધુ જૂના આ મંદિરનો પૂરતો પ્રચાર પ્રસાર થયો નથી તેમજ વિકાસ પણ જોઈએ તેવો થયો નહીં હોવાથી આ મંદિરે પ્રવાસીઓ આવતા નથી જય માતાજી હા અમે બાર વર્ષથી આ મા પોરાયની પૂજા કરીએ આમાં મંદિરમાં છોકરાઓને મેં બે હજાર સત્તરમાં કહ્યું હતું કે છોકરાએ ફારો કરીને થોડુંક રિપેરિંગ કરી દીધું હતું સારું કરી દીધું હતું અટાળે બધીમાં પાણી પડે મેં ઘરને સિમેન્ટ નખવીને અમે ત્યાં લપટીએ છીએ ત્યાં માના મંદિરમાં અમે નખવીને અમે હાલતા સારતા થયા અમે બે ગઢા ડોહલા છે ને અહીં કોઈ ધ્યાન દેતું નત કોઈ આવતું જતું ન હારું માણસ કે કોઈ આ જોતું નથી અમારા ઘરમાંય પાણી પડે ને અહીં કોઈ હેરવા ન થાવતું કે આ માનો અખંડ દીવો છે દીવ નહીં અમારે ઘટે ને અહીં કોઈ પૂછવા તો કોક આવો કોક પૂછવા તો આવો તમે કે હું હાલે હલે મંદિરમાં હું છે તમને કોઈ હારું બાળક કોઈ આવતું નથી કોઈ પૂછતું જ અમે બાર બાર વરસથી અમે માની સેવા કરીએ અમારે શેર શેર તે હાવડી જોઈએ હાવડા હેઠે કાઢીને અમે ડોહિલા વારીએ

મેન મંદિર છે દોઢો વરસમાં મંદિર કે આ વિકાસ થયાયા વર્ષોથી આ મંદિર છે ભાઈ કોઈ હેરવા ન થતું એ કોઈ પૂછતું નથી જેના પરથી શહેરનું નામ પોરબંદર પડ્યું છે તે પોરાય માતાજીના મંદિરનો વિકાસ કરવામાં તંત્રની ઉદાસીનતા નજરે ચડે છે મંદિરમાં હાલ કોઈ દર્શનાર્થે આવતું નથી આ મંદિરની છત જર્જરિત થઈ ગઈ છે જેમાંથી વરસાદી પાણી ટપકે છે મંદિરમાં ભૂતકાળમાં બાળાઓ નવરાત્રીના સમયે રાસ ગરબા રમતી હતી

તે પ્રકારના પ્રોજેક્ટ બનાવી મંદિરનો વિકાસ કરવો જોઈએ પરંતુ હાલ આ મંદિરના વિકાસ કરવામાં તંત્ર ઊણું ઉતર્યું છે અહીં પૂજારી વૃદ્ધાને વેતન પણ આપવામાં આવતું નથી ત્યારે આ વૃદ્ધાએ ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી છે આ મંદિર માં હર્ષદ છે આ ને આ પોરો ખાધો એટલે પોરાઈમાં નામ નામ થપાણું આ એ કોઈલા ડુંગર ઉપર માં હતા ત્યાં એને પ્રભાત ચાવડો હતો એ નૌકામાં માતાજી સૂટ્યું પડ્યું એટલે મા હરસદ શેડો પકડી લીધો એટલે એ શેડો પકડ્યો એટલે કહ્યું કે તું રેવા દે ભાઈ કે આ ખોટું થાય સતાય સમજો નહીં એટલે પછી માયે એને તેલમાં તરી ને એનું ભક્ષણ કહ્યું એટલે કાયમ હજીવન કરે ને કાયમમાં એ આવે એટલે કાયમીને હજીવન કરે ભક્ષણ કરીને પછી એને રાજા વીર વિક્રમીનો મોહિયા ભાઈ થતો તી જ્યાં એ આટો મારવા આવ્યો કે ભાઈ તને શું થયું તો કે મારાથી આ ભૂલ થઈ ગઈ પછી આજ તું રહેવા ને હું જાઉં રાજા વીર વિક્રમ જઈને બે જાંગુ સીરીને ઈને મસાલા ભરીને પછી એને

એટલે મેં ન્યા સિપરા નદી કાંઠે રોકાઈ ગયા આ માં હર્ષદ જ છે આ સાત સાત છે સમરે હાજર થાય અમારા તો અમે નજરે એના પરચા જોયા કે કહેવાય એના પરચા છે અમારા દુઃખમાં એ ભાગ લે પણ આ કોઈ ધ્યાન દેવા વાળું નત મા જાગતી નત મા જાગીને જો પડકારો કરે ને તો આ પોરબંદરને એકની ઝુકવું પડે મા પાસે પોરબંદર શહેરનો સર્વાંગી વિકાસ થયો હોવાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ પોરબંદર શહેરનું નામ જેના પરથી પડ્યું છે તે પોરાઈ માતાજીના મંદિરનું વર્ષોથી વિકાસથી વંચિત છે આથી રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની વાવસેજી સરકારી હોસ્પિટલના મુખ્ય પાર્કિંગમાં અનેક ઘટાધાર વૃક્ષો આવેલા હતા પરંતુ હોસ્પિટલના તંત્રે આ વૃક્ષોને જળ મૂળમાંથી કટિંગ કરી દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે અને જંગલોનું પ્રમાણ તેમજ પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે તો બીજી તરફ પોરબંદરમાં ચોમાસાની ઋતુમાં વહીવટી વિભાગ દ્વારા સરકારી કાર્યક્રમમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ અચૂક રાખવામાં આવે છે જેથી કરીને શહેરમાં વૃક્ષોની સંખ્યા વધે પરંતુ બીજી તરફ હોસ્પિટલનું તંત્ર જાણે વૃક્ષો આ તંત્રના દુશ્મન હોય તેમ સમયાંતરે વૃક્ષોનું જળમૂળમાંથી નડતર રૂપના બહાના હેઠળ કટિંગ કરવામાં આવી રહ્યા છે છેલા બે દિવસથી હોસ્પિટલના વહીવટી તંત્રના મહિલા અધિકારીઓના નેજા હેઠળ આ હોસ્પિટલના પટાંગણમાં રહેલા ઘટાદાર વૃક્ષોનું રાતોરાત કટિંગ કરી નાખવામાં આવ્યું છે જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સામાન્ય માણસ જ્યારે શહેરમાં કોઈ વૃક્ષનું કટિંગ કરે છે ત્યારે નગરપાલિકા વહીવટી તંત્ર અને વન વિભાગ તેમની સામે કાર્યવાહી કરે છે પરંતુ હોસ્પિટલનું તંત્ર ઘટાદાર વૃક્ષોનું કટિંગ રાતોરાત કરી નાખવામાં આવ્યું છે તો તેની સામે કોણ કાર્યવાહી કરશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે હું બાબુભાઈ વૈજયભાઈ પંડાવદરા સરકારી ભાવસેજી હોસ્પિટલમાં સેવા આપું છું આજ રોજ જે રાતના સરકારી ભાવસેજી હોસ્પિટલના અંદરમાં જે ગરીબ દર્દીઓ બિસારા એનો આશરો લઈને બેહતા હતા બપોરના જે સમયે એના દર્દીઓને સગા આવે એ જે તડકો કે ટાઈટ હોય તો એ જાળવાની છે પોતાનું બ જમવા માટેનું કે રાત કાઢવા માટે સૂવા માટેનો જે આશરો લેતા હતા એ ઝાડવા પણ આજ રાતે કાપી નાખાય એક બાજુ સરકાર આનું વૃક્ષારોપણ માટે લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ખર્ચા કરે છે અને એક બાજુ નિકંદન સરકારી કચેરીઓમાં જ કાઢી નાખે છે તો આનું અમારે શું સમજવું અને આ રીતના પરમિશન લીધા વગરના જો લાકડા કાપી નાખ્યા હોય તો આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ વન વિભાગે અને કલેક્ટરશ્રીએ એની તપાસ કરવી જોઈએ શા માટે આ ઝાડવા કાપી નાખવામાં આવે છે જો આવા આવા જોઉં તો ખરે ઝાડવા કેવા જાડા જાડી ડાયું કાપી નાખ્યું નાની નાની કોઈ નડતી હોય કાપી નાખે તો તો વાત અલગ છે પણ આખા થડમૂરમાંથી ઝાડવાને કાપી નાખવામાં આવેલા છે અને આ ઝાડવાને ઉછેરવા માટે આજે વર્ષો લાગી ગયા છે અને આ ઝાડવાની એક કલાકની અંદર મેં પતન કરી નાખ્યું

અહેવાલ ગુજરાત ન્યૂઝ પ્રસારીત કરવામાં આવ્યો હતો જેને લઈને હોસ્પિટલ તંત્ર આ ખાડાઓ સમથડ કરવાની કામગીરી શરૂ કરી હતી પોરબંદરના જુના ફુવારા નજીક મહિલાઓના વિવિધ રોગ અને સગર્ભા મહિલાઓ માટે ખાસ રૂપાળીબા લેડી હોસ્પિટલ કાર્યરત છે અને આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક સગર્ભા મહિલાઓ ચેકઅપ અને ડિલિવરી માટે આવતી હોય છે પરંતુ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર જ મસ મોટા ખાડાઓને લઈને હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સ ખિલખિલાટ સહિતના વાહનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી તો આ વાહનમાં સવારે દર્દીઓને પણ ભારે તકલીફો ભોગવવી પડી રહી હતી જે બાબતનો અહેવાલ તાજેતરમાં જ ગુજરાત પોરબંદરમાં પ્રસારીત કરવામાં આવ્યો હતો જેને લઈને ન્યૂઝ પોરબંદર ના લીમડા ચોક નજીક પગપાળા જઈ રહેલી એક યુવતીને ચાલકે હડફેટે લીધી હતી અને અકસ્માતના બનાવમાં યુવતીને ઈજા પહોંચતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પોરબંદરના નવા કુંભારવાડા શેરી નંબર પાંચમાં રહેતી જૈનાબેન જગદીશભાઈ ખિલોસિયા નામની યુવતી માણેક ચોકમાંથી તેમના ઘરે કુંભારવાડા વિસ્તારમાં પગપાડા જઈ રહી હતી ત્યારે શારદા મંદિર વિદ્યાલય નજીક એક અજાણ્યા બાઇક ચાલકે આ યુવતીને પાછળથી હડફેટે લીધી હતી અકસ્માતમાં યુવતીને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ યુવતીને પ્રથમ તેમના ઘરે અને ત્યારબાદ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મારું નામ જૈના ખિલોસિયા છે હું કાલે સવારે જોબ પર જતી હતી કનૈયા બેંગલ્સમાં હું જોબ કરું છું કાલ સવારે જતી તી ત્યારે શારદા મંદિર રોડ ઉપર મારું એક્સટન્ટ થયું હતું પાછળથી એક ભાઈ હતા જે સ્કૂટી લઈને આવતા ને પાછળથી મને ઠોકર મારી તો હું પડી ગઈ તી મને પગમાં માથા ને ઘણું બધું લાગી ગયું છે શરીર ને પછી હાઈ ભાઈ વહી ગયા હતા પછી કોઈક મોમેન્ડિયન ઘણા લોકો હતા ને એ લોકો મને રિક્ષામાં બેસાડીને ઘરે લઈ આવ્યા એ પછી મારી મમ્મી એ ભાઈના પપ્પાને ફોન કરીને બોલાવ્યા તો એને કીધું હતું કે તમારે કેસ કરવું હોય જે કરવું એ કરજો અમે કંઈથી બીતા નથી વાંધો ને તમારે જે કરવું એ કરી લેજો પોરબંદર શહેરમાં અવારનવાર બેફામ સ્પીડે ચલાવતા વાહન ચાલકો રાહદારીઓને હડફેટે લેવાના બનાવો સામે આવે છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા આવા વાહન ચાલકો સામે ક્યારે પગલાં લેશે તેવા પણ સવાલો શહેરભરમાં ઊઠી રહ્યા છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત જિલ્લામાં વધુ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે પરંતુ સ્કૂલ સંચાલકો દ્વારા આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પ્રત્યે મતભેદ રાખવામાં આવતો હોવાથી પોરબંદર જિલ્લા એનઆઈસીઆઈ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકે તેવા હેતુથી રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ દર વર્ષે ખાનગી સ્કૂલમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે પોરબંદર જિલ્લામાં પણ આ વર્ષે વિવિધ સ્કૂલોમાં ધોરણ એકમાં એક હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે ત્યારે ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતા હોવાની ફરિયાદ એનએસયુઆઈના કાર્યકર્તાઓને મળી હતી જેને લઈને પોરબંદર જિલ્લા એને સુઆઈના કાર્યકર્તાઓએ આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી અને આવી સ્કૂલો સામે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી આજરોજ પોરબંદર એને દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં આરટી શાળા હેઠળ જે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે તે બાળકો કે જેમની સાથે નામાંકિત શાળાઓ દ્વારા જે ભેદભાવ થઈ રહ્યા છે ત્યારે વાલીઓની ઘણી ખરી ફરિયાદો એનસિઆઈ પાસે આવી હતી ત્યારે આજરોજ જિલ્લા પંચાયત ખાતે પોરબંદર એનશિયાએ એક આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે સાહેબશ્રીએ એવું અમને કહ્યું છે કે વહેલામ વહેલી તકે યોગ્ય કરવામાં આવશે અને જો વહેલામ વહેલી તકે યોગ્ય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે પોરબંદર એનેશિયાઈ વાલીને સાથે રાખીને એક ઉગ્ર આંદોલન કરશે

દર વર્ષે અષાઢ સુદ વારસના દિવસે કુમારિકાઓ અને નવવધુઓ માટે જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે આજથી આ વ્રતનો પ્રારંભ થયો છે પોરબંદર શહેરમાં વિવિધ શિવાલયોમાં આ વ્રતના પૂજન માટે મોટી સંખ્યામાં કુમારિકાઓ અને નવવધુઓ ઉમટી પડી હતી તો જયા પાર્વતીનું વ્રતમાં કુમારિકાઓ પાંચ દિવસ સુધી શિવજીની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં પ્રથમ દિવસે ઝવેરા અને શિવ પાર્વતીની શિવાલયમાં ખાસ પૂજા કરવામાં આવે છે અને પૂજા બાદ આ વ્રતનો પ્રારંભ થાય છે કુમારિકાઓ અને નવવધુઓ દ્વારા સતત પાંચ દિવસ સુધી મોડું અને ફળ ખાઈને આ વ્રત રહે છે તેમજ પાંચમા દિવસે આખી રાત જાગરણ કરે છે ત્યારે પોરબંદર શહેરમાં પણ આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થતા કુમારીકાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મારું નામ બાહ્મણિયા ઋષિતા છે અને આ વ્રત છે એ તેરસથી ચાલુ થાય છે અને આ વ્રત છે એ બાર સુધી રહેવાનું હોય છે અને છેલ્લે દિવસે એને જાગરણ કરવાનું હોય છે અને બધી છોકરી મોરું ખાતી હોય છે અને જાગરણ કરી અને આપણે સુખ શાંતિ અને વ્રત ગ્રુટ છે આ વ્રત છે ને પાર્વતીનું વ્રત છે અને છોકરીઓ પાંચ દિવસ રહી છે અને ખાય છે વ્રત કરે છે આ વ્રત છે ને આપણે ઘરની સુખ શાંતિ અને માટે કરીએ છીએ મારું નામ છે મકવાણા પાયલ આજથી જયા પાર્વતીના વ્રત ચાલુ થાય છે અને જે પરણેલી સ્ત્રીઓ છે તે એના પતિની ઉંમર લાંબી થાય તે માટે રહેતા હોય છે અને જે કુંવારી સ્ત્રીઓ હોય છે તે તેમના પતિને મેળવવા માટે રહેતા હોય છે અને જયા પાર્વતીના વ્રત પાંચ વર્ષ રહેવાના હોય છે અને છેલ્લો જે પાંચમું વર્ષ હોય છે તે તેના સાસરે ઉજવવાના હોય છે વ્રતમાં છે ને આજેથી પહેલો દિવસ ચાલુ થાય એટલે દરરોજ આપણે મોડું જ જમવાનું હોય છે તેમાં કાંઈ ફ્રૂટ કે એવું બધું આપણે જમી શકીએ છીએ અને જે કાંઈ આપણે અન્ન કે એવું કાંઈ જમવું હોય તો આપણે મોડું જમી શકીએ છીએ જયા પાર્વતી નું વ્રત રહેવાથી કુમારિકાઓને સુખ સમૃદ્ધિ અને સારા પતિની પ્રાપ્તિ થાય છે ત્યારે ક્લબ તથા સાગરપુત્ર સમયવયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના ધર્મપત્નીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી જેમાં સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળ અને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું પોરબંદર શહેરમાં જન્મદિવસની ઉજવણી અંતર્ગત લોકો મોંઘી હોટલમાં જમણવાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરે છે તો બીજી તરફ પોરબંદરના પાયોનિયર ક્લબ અને સાગર પુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવાના પત્ની અને પાયોનિયર ક્લબના ગર્લ્સ વિંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવસીજી જનરલ હોસ્પિટલ તથા રૂપાડીવા લેડી હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને પૌષ્ટિક આહાર અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત હોસ્પિટલમાં જન્મદિવસ નિમિત્તે પોરબંદરમાં વિવિધ સોમવાર સોમવારના દિવસે વિવિધ દર્શન નું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ખાસ મહાકાળ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના વિવિધ શિવાલયોમાં પૂજારીઓ દ્વારા અનોખા દર્શનનું અવારનવાર આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદરના કમલાબાગ નજીક આવેલા જડેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ વિવિધ દર્શનનું આયોજન કરવામાં આવે છે આજે સોમવાર નિમિત્તે મંદિરના પૂજારી મનહર વ્યાસ અને આનંદ વ્યાસ દ્વારા કલાકોની મહેનત બાદ મહાકાળના દર્શન તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારે આજે આ દર્શનનો લઈને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર

લાલબત્તીવાડા મામાદેવ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી આ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવા કાર્ય બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ અને સેવા કરવામાં આવે છે ત્યારે તેર જુલાઈ અને બુધવારે ગુરુ પૂર્ણિમાના દિવસે આ સંસ્થાના અઢાર વર્ષ પૂર્ણ દંત દંતયજ્ઞ કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દંતયજ્ઞ કેમ્પમાં રાજકોટના જાણીતા ડોક્ટર જયસુખ મકવાણા જાલંધર પદ્ધતિથી ઇન્જેક્શન વગર દાંત કાઢી આપવામાં આવશે તે ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર અને રક્તદાન કેમ્પનું પણ સરકારી હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે તો આ કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ આપવામાં આવશે આ ઉપરાંત મહાપ્રસાદી બટુક ભોજન અને સત્યનારાયણ ભગવાનની કથા અને મહાઆરતીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ટ્રસ્ટના આયોજકો દ્વારા આ કાર્યક્રમમાં શહેરીજનોને ભાગ લેવા અપીલ કરવામાં આવી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર ઉપરવાસના ભારે વરસાદ તેમજ પોરબંદર જિલ્લાના વરસાદના કારણે ફોદાડા તેમજ ખંભાળા ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થઈ છે આજે ફોદાડા ડેમમાં કુલ સપાટી બત્રીસ ફૂટ તેમજ ખંભાળા ડેમની સપાટી એકત્રીસ ઇંચ પહોંચી છે પોરબંદર અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પોરબંદર અને આસપાસના ડેમોમાં પણ પાણીની સપાટી ખૂબ ઊંચી આવી છે ફોદાડા ડેમ ઓવરફ્લોની સપાટી સાડત્રીસ ફૂટની છે જેમાં પણ બત્રીસ ફૂટ જેટલી પાણીની આવક થઈ ચૂકી છે અને ખંભાળા ડેમમાં ઓવરફ્લોની સપાટી ફૂટ ફૂટ છે ત્યારે જેટલું પાણી આ ડેમમાં પણ ભરાઈ ચૂક્યું છે ફોદાડા અને ખંભાળા ડેમ પોરબંદર રાણાવ અને કુતિયાણા પંથકને પીવાનું પાણી પૂરું પાડતા ડેમો છે હાલ તો પોરબંદર રાણાવ અને કુતિયાણા વાસીઓને એક વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો આ ડેમમાં ઉપલબ્ધ થઈ ગયો છે જેને લઈને લોકોમાં ખુશી જોવા મળે છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ

કોરોના સંક્રમણને કારણે અનેક એવા તહેવાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો હવે ગુજરાતમાં કોરોનાથી લોકોને રાહત મળી છે ત્યારે આગામી ગણેશોત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત સરકારે આગામી ગણેશોત્સવ દરમિયાન સ્થાપના કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પર તમામ નિયંત્રણો દૂર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશ ચતુર્થી ઉત્સવ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે બે હજાર એકવીસના ગણેશ ઉત્સવમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપના મૂર્તિની ઊંચાઈની મર્યાદા રાખવામાં આવેલી હતી જેમાં જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં ચાર ફૂટની ઊંચાઈ અને ઘરમાં બે ફૂટની થયેલી હતી કોવિડ સંબંધિત તમામ નિયંત્રણો તારીખ હજાર બાવીસ બાદ અમલમાં નથી તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશ ચતુર્થી આગામી ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઈ સંબંધે કોઈ નિયંત્રણ અમલમાં રહેશે નહીં આ સાથે જ ગણેશજીની મૂર્તિ બનાવવા અને તેના વિસર્જન અંગે કેન્દ્રીય નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે પોરબંદરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં પંડાલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને પંડાલ આયોજકો અને ગણેશજીના ભક્તોમાં ખુશી જોવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને લઈને ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે ફાધર બે ડેમ સો ભરાયો છે જે ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થશે તો ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે ધોરાજીનો ભાદર બે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેને લઈને સાડત્રીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભાદર બે ડેમની જળ સપાટી ત્રેપન પોઈન્ટ એક મીટર છે જ્યારે જળાશયની હાલની સપાટી ત્રેપન મીટરે પહોંચી છે ધોરાજી તાલુકાના ચાર ગામોને એલર્ટ કરાયા છે જેમાં ભોડા ભોડ ગામડા છાડવા વદર સુપેડી ગામને એલર્ટ કરાયા છે આ ઉપરાંત ઉપલેટાના પંદર ગામ કુતિયાણાના દસ ગામ અને પોરબંદરના ચાર ગામને એલર્ટ કરાયા છે જો વધુ પાણીની આવક થશે તો ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવું ડેમ સાઇટના એન્જિનિયરે જણાવ્યું હતું ધોરાજી તંત્ર દ્વારા એક બાજુ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ ડેમ હેઠળ વાસમાં લોકો મજા માણી રહ્યા છે આ ડેમ હેઠવાસમાં અનેકવાર લોકો મોતનો ભોગ બન્યા છે તેમ છતાં ધોરાજી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે ભાણવર ખાતે વીજ કંપનીના ગ્રાહકોનું સન્માન થયું હતું સમયસર વીજ બિલ ભરનાર ગ્રાહકોનું પીજી તંત્રના કર્મચારીઓ તેના ઘરે જઈ સન્માન કર્યું હતું ગ્રાહકો સમયસર વીજ બિલની ભરપાઈ કરે તેવા હેતુસર આ પ્રકારના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ વિશે ભાણવડ પેટા વિભાગી કચેરી હેઠળ આવતા ગુંદા ગામના વીજ ગ્રાહકો કે જેમણે આખા વર્ષ દરમિયાન અઠવાડિયાના પ્રથમ પાંચ દિવસ દરમિયાનમાં જ બિલ વીજ બિલની ભરપાઈ કરેલ જેથી અમારી નિગમિત કચેરી દ્વારા એવા ગ્રાહકોનું સિલેક્શન કરવામાં આવે અને તેમનું ઘરે જઈ સન્માન કરવામાં આવે અને તેમને ફૂલહાર તેમજ ટોફી અર્પણ કરે પુરવઠા શાખાની વેબસાઈટના રેકોર્ડ સાથે ચેડા કરીને અનાજનું નું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસઓજી વિભાગ દ્વારા સમગ્ર કૌભાંડ પર્દાફાશ કરી બે શખ્સોને ઝડપી લીધા છે ભાણવડ પંથકમાં સરકારી અનાજનું કૌભાંડ આચરાતું હોવાનું ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતું ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અનાજના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં ભાણવડના સેઢાખાઈ ગામમાં કાર્ડ ધારકોની જાણ બાર ખોટા નામો ઉમેરી અનાજના જથ્થાનો કાળો કારોબાર થતો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે નાયબ મામલેદાર નિલેશ નાથાલાલ કરમુરે ફરિયાદ નોંધાવી છે જેમાં ભાણવડ પુરવઠા શાખાના ઓપરેટર તરીકે ફરજ બજાવતા પરબત ખીમા કરમુર અને બાબુ જગા કારેણા નામના શખ્સોએ નામ કમી કરવાની કાર્યવાહી ફરજ દરમિયાન રાશન કાર્ડ દુકાનદાર પાસેથી પૈસા લઈને કેટલાક રાશન કાર્ડ ધારકોની જાણ બહાર તેના પરિવારના સભ્યો ન હોય તેવા 2047 જેટલા વ્યક્તિઓના નામનો કાર્ડમાં ઉમેરો કરી કોભાંડ આચરી જેમાં કૌભાંડો ભાણવડના રમણી ભાણવડ મહિલા ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડના પોપટસિંહ જાડેજા ઉર્ફે નરેન્દ્રસિંહ જાડેજા સૌરાષ્ટ્ર અનુસૂચિત જનજાતિ મંડળીના મેહુલ ભીખુભારથી ગોસ્વામી વેરાળ ગામના હિરેન આત્મારામ ગોંડલિયા રેટા કાલાવડ ગામના જ્યોતિબા હકુમતસિંહ જાડેજા રામભાઈ ડાડુભાઈ કરમુર બારાઈ અને પ્રકાશ રતિલાલ કુંડલિયા તથા કેતન નામના વર્ષ આજ દિન સુધી સરકાર તરફથી આપવામાં આવતો જથ્થો ગેરકાયદેસર રીતે વેચી માર્યો હોવાનું ખુલવા પામ્યું છે ત્યારે પોલીસે પુરવઠા શાખાના ઓપરેટર પરબત ખીમા કરમુર અને બાબુ જગા કારેણા નામના શખ્સોને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે નીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ

ભીખા પરમાર પરમાર દેવા વિરમ અને કેશવ નથુ કડસા સહિતના પાતા ગામના જ શખ્સોને ઝડપી લીધા હતા આ શખ્સો પાસેથી રૂપિયા ત્રણ હજાર ચારસો ની રોકડ સહિતનો મુદ્દા માલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરિન પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર દેશી દારૂને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે પોલીસે દરોડો પાડી લાખા ટપુ ગુરગુટિયા નામના શખ્સના ઘર પાસેથી દેશી દારૂના જથ્થો ઝડપી લીધો હતો જોકે આ ઘટનામાં આરોપી લાખા ટપુ પોલીસને હાથ લાગ્યો ન હતો ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે પોરબંદર જિલ્લામાં ગઈકાલે ત્રણ જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા ત્યારે આજે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી બોખીરા વિસ્તારમાં એક વર્ષના બાળક અને અગિયાર વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ ઉપરાંત ચિંગરિયા અને માધવપુર ગામે રહેતી વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજે જિલ્લાના ચાર જેટલા નવા કોરોના કેસ સામે આવ્યા છે

પોરબંદર જિલ્લામાં વધતો જતો કોરોનાનો કહેર એક વર્ષ અને અગિયાર વર્ષના બાળક સહિત વધુ ચાર કોરોના પોઝિટિવ ભાણવડમાં સૌથી મોટું સરકારી અનાજ કોભાંડ ઝડપાયું પુરવઠા ખાતાના ઓપરેટરોની સંડોવણી બહાર આવતા પોલીસે ઝડપી લીધા ભાદર બે ડેમ ઓવરફ્લો થવાના આરે દરવાજા ખોલવાના હોવાથી જેટલા કરાયા સાવચેત સુધીના સમાચાર આવતીકાલે ફરી મળીશું જ સમયે નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર